મિત્રો હું અજય કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણી જે ઓલ ઇન વન ક્લાસ થ્રી માટેની જે મોક ટેસ્ટ ચાલુ છે એની અંદર આજે નેક્સ્ટ મોક ટેસ્ટ લઈને આવી ગયો છું જે તમને આવનાર પરીક્ષામાં છે એ ખૂબ જ ઉપયોગી બનવાની છે અને આજની મોક ટેસ્ટ એ સ્પેશિયલી કોઈ એક ટોપિક ઉપર આપણે ભાર દીધો છે એટલે કે ગુજરાત અને ભારતની નદીઓ નદીઓ ઉપર બહુ ધ્યાન દીધું છે એટલે શું થાય ખબર છે કે આપણે નદીઓમાંથી જવાનો પ્રશ્નો બને છે ને એ આપણા કવર થઈ જાય બરાબર તો નવા હોય લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જોડાવાનું પણ ભૂલતા નહીં કારણ કે ગુરુવારે કોન્સ્ટેબલનું મોડેલ પેપર નંબર ટુ ત્યાં મૂકાવાનું છે બરાબર તો રેડી થઈ જાજો અને આપણે શરૂ કરી દઈએ આજનો ક્વેશ્ચન નંબર વન ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે તો એકસો ને પિંચ્યાસી નદીઓ આવેલી છે બરાબર આ આપણે કાયદેસર ગ્રંથ નિર્માણ મુજબ જ ચાલવાનું પછી કચ્છમાં નદીઓની સંખ્યા તો કે ભાઈ સત્તાણું નદીઓ છે સૌથી વધુ નદીઓ છે એ કચ્છની અંદર છે પ્રશ્ન ઊંધો પૂછાય સૌથી ઓછી નદીઓ ક્યાં છે તો સૌથી ઓછી નદીઓ આણંદમાં છે યાદ રાખજો આ પ્રશ્ન લગભગ તમને ક્યાંય નહીં મળે સૌરાષ્ટ્રમાં કુલ કેટલી નદીઓ છે સૌરાષ્ટ્રની અંદર સેવન્ટી વન કેટલી છે સેવન્ટી વન નદીઓ છે અને પછી પૂછ્યું છે તળ ગુજરાતમાં કેટલી નદીઓ તો સેવન્ટી વનનું ઊંધું એટલે કે વન સેવન સેવન્ટીન બરોબર એટલે કે સત્તર નદીઓ છે આમ તો તળ ગુજરાતમાં તમે ગણો ને તો સત્તર કરતા વધારે નદી થઈ જાય જનરલી તમે કોઈ ક્લાસીસમાં ભણતા હોય તો વીસ પચીસ નદીઓ તો તમને તળ ગુજરાતમાં ભણાવે પણ હવે છે તો રાખવાનું સ્માર્ટ નહીં બનવાનું બનાસ રૂપેણ અને સરસ્વતી કઈ શ્રેણીનો ભાગ છે તો કે ભાઈ અરવલ્લી શ્રેણીનો ભાગ છે આ બનાસ સરસ્વતી અને રૂપેણ છે એ કુંવારિકા આપણે જેને અંતસ્થ કહીએ છીએ તળ ગુજરાતની કુંવારિકા નદીઓ જણાવો કઈ દીધું મેં તમને ઉપર બનાસ રૂપેણ અને સરસ્વતી આ અને કુવારિકા છે બનાસ બનાસ પ્રાચીન નામ તો તરીકે ઓળખીએ છીએ બનાસ ઉદ્ગમ સ્થાન તો કે ભાઈ અરવલ્લી છે બરોબર એ અરવલ્લી ગિરિમાળા એટલે સ્થળ પૂછે તો રાજસ્થાનનો સિહોરી જિલ્લાના સરણવાના ટેકરીઓ અથવા સરણવાના ડુંગરમાંથી આ નદી નીકળે છે બરોબર એટલે કે અરવલ્લી ગિરિમાળાના રાજસ્થાનના સિહોર જિલ્લાની સરણવાની ટેકરીઓમાંથી આ નદી છે એનું ઉદ્ભવ સ્થાન છે બનાસ નદીની કુલ લંબાઈ તો કે બસો જેટલી છે મુખ્ય મુખ્ય નદીઓ હોય એની જ લંબાઈ યાદ રાખવાની બાકી નહીં યાદ રાખવાની દાખલા તરીકે નર્મદા છે તાપી છે આપણે ભારતની અંદર વાત કરીએ તો ગંગા છે બ્રહ્મપુત્રા તો એની યાદ રાખવી જરૂરી બરોબર કારણ કે એ થોડી કાયમ પી બને બધાની યાદ રાખો તો ધંધે લાગો બનાસ નદી ક્યાં જિલ્લામાંથી ગુજરાતમાં પ્રવેશે છે તો કે ભાઈ આપણા બનાસકાંઠામાંથી આ ગુજરાતમાં બનાસ નદી પ્રવેશે છે ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે તો જવાબ આવશે બનાસ ઘણા લોકો મોજમાં મોજમાં સાબરમતી લખે બરાબર પણ કાયદેસર રીતે એ લોકો એવું માને છે કે બનાસ સરસ્વતી અને રૂપેણ જ ઉત્તર ગુજરાતની નદી કહેવાય છે બાકી સાબરમતી છે એ મધ્ય ગુજરાતની નદીમાં એ લોકો ગણે છે બરાબર એટલે આપણે પૂછીએ ને ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી એટલે બનાસ જ લખવાનું બરોબર અને એ જ સાચું પડશે બનાસ નદીની સહાયક નદી તો કે ભાઈ સીપુ અને બાલારામ છે સીપુ અને બાલારામ સીપુને સીપરી પણ કહેવામાં આવે છે બરાબર તો યાદ રાખવાનું દાંતીવાડા બંધ કઈ નદી પર છે તો કે ભાઈ બનાસ નદી ઉપર આવેલો છે આ દાંતીવાડા બંધ દાંતીવાડા બંધ ક્યાં મુખ્યમંત્રીના સમયમાં બાંધવામાં આવ્યો હતો તો કે ભાઈ આ બળવંતરાય મહેતાના સમયમાં બાંધવામાં આવ્યો હતો અને ઓગણીસ નવ ઓગણીસો ના રોજ ગુજરાતના બીજા મુખ્યમંત્રી પાકિસ્તાન સરહદે હેલિકોપ્ટરમાં નિરીક્ષણમાં નીકળે છે અને એમનું હેલિકોપ્ટર અમુક બુકની અંદર વિમાન લખ્યું છે છે તેનું વિમાન છે એ તોડી પાડવામાં આવે છે પાકિસ્તાનીઓ દ્વારા અને એમનું અવસાન થાય છે બરોબર કચ્છના સુથડી ખાતે બળવંત સાગર બંધ આપણે ત્યાં બાંધેલો છે તો ઘણી વાર એ બંધ પણ પૂછાય છે દાંતીવાળા બંધ ક્યાં જિલ્લામાં આવેલો છે બનાસ નદી ઉપર જોઈ લીધું અને એ આવેલો છે બનાસ કાંઠા જિલ્લામાં બનાસ અને શીપુ નદી જ્યાં મળે છે ત્યાં કયું શહેર આવેલું છે તો ત્યાં આવેલું છે ડીશા બરાબર બનાસ અને શીપુ જ્યાં મળે ત્યાં આવેલું છે ડીશા અને ડીશાનો શું પ્રખ્યાત તો દીશાના બટાટા પ્રખ્યાત શું પ્રખ્યાત બટેટા બરાબર કે આ બટેટા બરાબર તો એના બટેટા પ્રખ્યાત છે અને ડીસા સૌથી ગરમ સ્થળ પણ છે ગુજરાતનું સૌથી ઠંડુ પૂછાય તો કચ્છનું નલિયા છે સૌથી ગરમ પૂછાય તો આપણું ડીશુ છે શું છે ડીશુ બરોબર પ્રેમથી કહેવાનું ડીશુ બટાકા ઉત્પાદન માટે વિશ્વભરમાં જાણીતું તો કે ભાઈ બહુ પ્રખ્યાત પાલનપુર કઈ નદી ને કિનારે આવેલું છે તો બાલારામ નદી કિનારે આવેલું છે આ પાલનપુર અને જયારે જયારે આ બાલારામ શબ્દ સાંભળો એટલે આ બાલારામ પેલેસ બાલારામ રિસોર્ટ એ બધું અહીંયા આવેલું છે બરોબર બાલારામ રીછ અભયારણ્ય અહીંયા આવેલું છે બાલારામ બાલારામ યાદ આવે ને એટલે અહીંયા બાલારામ પેલેસ છે એની અંદર સૂર્યવંશમ પિક્ચર બન્યું હતું બરાબર અને સેટ મેક્સનું ફેવરિટ બરાબર આઈએએસ બનવું કેટલું અઘરું છે બરાબર પણ જે હીરા ઠાકોરની વહુ છે એ અઠવાડિયે ને અઠવાડિયે આઈએએસ એસ બને બરાબર એટલે એ બહુ પિક્ચર હાલી ગયું છે ઉદ્ગમની દ્રષ્ટિએ ભારતની નદીઓને કેટલા ભાગમાં વિભાજીત કરવામાં આવે છે તો કે ભાઈ ઉદ્ગમની દ્રષ્ટિએ ભારતની વાત કરવામાં આવી છે તો બે ભાગની અંદર એને વિભાજીત કરવામાં આવે છે ભારતની અંતસ્થ નદીઓ જેને આપણે કુવારિકા કહીએ તો કઈ કઈ છે અહીં ભારતનું પૂછ્યું છે તો લૂણી ધગધર કાંતલી સાથી અને કાકની આ બધા નદીઓના નામ છે ખરેખર તમને એમ થાય કે આ બધું છે શું બરોબર પણ હવે આવું પૂછે હવે ગુજરાતની જે નદીઓ છે એ અંતસ્થ નદી હવે કદાચ જૂની થઈ ગઈ એમ કહીએ તો ચાલે બરોબર તો હવે ભારતની અંતસ્થ નદીઓને પાકી કરી અને તૈયાર રહેવાનું છે ખબર નહીં ક્યારે બ્લાસ્ટ થઈ જાય બનાસ નદીના કાંઠે વસેલા શહેરો તો કે ભાઈ દાંતીવાડા કાંકરેજ સિહોરી અને ડીસા છે રૂપેણ નદીનું ઉદ્ગમ સ્થાન તો કે ભાઈ મહેસાણા જિલ્લાના ટૂંગા પર્વતમાંથી આ રૂપેણ નીકળે છે બરોબર મહેસાણા કઈ નદીને કિનારે આવેલું છે તો રૂપેણ નદીને કિનારે આવેલું છે જી જે ટુ પછી રૂપેણની સહાયક નદી જણાવો તો કે ભાઈ પુષ્પાવતી અને ખારી છે એ રૂપેણની સહાયક નદી છે એઠોર ઉનાવા મોઢેરા કઈ નદીને કિનારે આવેલું છે તો પુષ્પાવતી નદીને કિનારે આવેલું છે ટીટ સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ પૂછાયેલું છે બરોબર અમોડેરા સૂર્ય મંદિર કઈ નદી ને કિનારે તો પુષ્પાવતી નદી ને કિનારે સરસ્વતી નદી નું પ્રાચીન નામ તો સારસ્વત અથવા અર્જુના નામ થી અર્જુના વાળો પ્રશ્ન પૂછાઈ ગયો છે બરાબર તો અર્જુના નામ થી ઓળખાય છે સરસ્વતી નદી નું ઉદ્ગમ સ્થાન જણાવો તો કે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી આ નદી નીકળે છે બરોબર તો દાંતા તાલુકો અને ચોરીનો ડુંગર મુક્તેશ્વર ડેમ અથવા મુક્તેશ્વર બાંધ કઈ નદી પર છે તો કે ભાઈ સરસ્વતી નદી ઉપર છે બનાસકાંઠા જિલ્લામાં અને સ્થળ પૂછાય તો વડગામ પછી કઈ નદીનો ઉલ્લેખ ઋગ્વેદ સામવેદ અને અથર્વવેદ છે તો સરસ્વતી નદી છે એનો ઉલ્લેખ છે સામવેદ અને અથર્વવેદ ત્રણેયની અંદર કરવામાં આવેલો છે માતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ કયું છે તો બિંદુ સરોવર જાણીતું છે સિદ્ધપુર ખાતે આવેલું છે અહીંયા કલ્પા સરોવર આવેલું છે આ પરશુરામ છે એમના માતા રેણુકાજીનું શ્રાદ્ધ અહીં કર્યું હતું અને કપિલ મુનિએ પણ એક અહીં શ્રાદ્ધ કરેલું બરોબર અને પોતે આશ્રમ બાંધીને રહેતા એટલે ત્યાં કપિલ મુનિનો આશ્રમ આવેલો છે આ બધું પરીક્ષા પૂછાય છે હાથમતીને પ્રાચીન નામ શું છે તો કે ભાઈ આ હાથમતી છે એ કિરાત કન્યા તરીકે ઓળખાય છે હિંમતનગર કઈ નદીને કિનારે છે તો હાથમતી નદીને કિનારે આવેલું છે જેને આપણે અહમદનગર કહેતા પછી હાથમતી નદી સાબરમાં મળી કયા તાલુકા પાસેથી સાબરમતી તરીકે ઓળખાય છે બરાબર તો પ્રાંતિજ પાસેથી બરાબર આ સાબર નદીને હાથમતી મળે એટલે સાબર અને હાથમતી ભેગી થાય અને પ્રાંતિજ ખાતેથી પછી એ સાબરમતી નદીનું રૂપ ધારણ કરે છે સમગ્ર ભારતનું એકમાત્ર પક્ષી મંદિર ગુજરાતના કયા જિલ્લામાં છે તો રોડા સાબરકાંઠા ખાતે આવેલું છે ગુજરાતનું એકમાત્ર પક્ષી મંદિર કઈ ત્રણ નદી ભેગી હળી મળીને હરણાવ નદી બને છે તો હિરાણાક્ષી ભીમાક્ષી અને કોશાંબી નદી અને પછી બધી ભેગા થઈ અને હરણાવ નદી બને છે કઈ કિનારે આવેલું છે તો હરણાવ નદી ને કિનારે આવેલું છે બરોબર આપણે એવી જ રીતે લીધું કે નદીઓનો કોન્સેપ્ટ તમારો આ વિડીયો પછી ક્લિયર થઈ જાય ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી નું પ્રાચીન નામ તો કે સ્વાભ્રમતી હતું તમે જોઈ શકશો આ મધ્ય ગુજરાતની નદીઓ ચાલુ થઈ ગઈ બરાબર સાબરમતીની ગુજરાતમાં લંબાઈ તો ત્રણસો ને એકવીસ કિલોમીટર બહુ બધી વાર પૂછાયેલું છે ગુજરાતની નાયલ તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે તો સાબરમતીને ઓળખવામાં આવે છે કારણ કે નાયલે લાંબી છે વિશ્વમાં અને આ ગુજરાતની અંદર લાંબી બરાબર એટલે પૂછાય આવી રીતે બરાબર ખાલી સ્માર્ટ વર્ક અમદાવાદના ધોળકા તાલુકાના વોઠા ખાતે કારતક માસમાં મેળો ભરાય છે તો ત્યાં કઈ કઈ નદીઓનો સંગમ થાય છે સાબરમતી હાથમથી ખારી મેશો માજમ પાત્રક અને શેરઢી આ સાત નદીઓનો સંગમ ત્યાં થાય છે સાબરમતીના અંતે ખંભાતના અખાતમાં મળે છે તે જગ્યા ક્યાં નામે ઓળખાય તો સાબરમતી નદી ને કેટલા જિલ્લા સાથે સંબંધ છે તો સાત છે કઈ નદીના કિનારે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને ફ્લાવર શો નું આયોજન થાય છે તો અમદાવાદમાં થાય સાબરમતી નદી ને કિનારે ગુજરાતની અંબા તરીકે તો કે ભાઈ સાબરમતીને ઓળખવામાં આવે છે સાબરમતી નદીનો પરિવાહક કેવા પ્રકારનો છે એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 માં ડિસ્ક્રિપ્ટિવ માં સાબરમતી નદી એના પરિવહન તંત્ર સાથે સમજાવો આવો 20 માર્કમાં પ્રશ્ન હતો બરોબર તો એ વૃક્ષાકાર તંત્ર ધરાવે છે સાબરમતી નદી ઉપર બે 2016 માં જે સંત સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે તે ક્યાં આવેલો છે તો ગાંધીનગરમાં આવેલો છે મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી અને ગુજરાતની ત્રીજી સૌથી મોટી નદી એટલે મહી નદી ભારતની એકમાત્ર નદી કઈ છે જે બે વાર કર્કવૃતને ઓળંગે છે તો મહી નદી એકમાત્ર એવી છે જે કર્કવૃતને બે વાર ઓળંગે છે મહી નદી કયા રાજ્યમાંથી ઉદ્ભવે છે તો મધ્યપ્રદેશમાંથી ઉદ્ભવે છે ગુજરાતમાં મહી નદીની લંબાઈ એકોને એંસી મહી નદીનું પ્રાચીન નામ તો મોફીસ એવું કોને કીધું તોલે એ કીધું છે બરાબર પછી મહી નદી કેટલા જિલ્લા સાથે સંબંધ છે છ જિલ્લા સાથે સાબરમતીને સાત જિલ્લા સાથે એ યાદ રાખજો મહી નદી ઉપર બાંધવામાં આવેલા વાણકપૂરી અને કડાણા બંધ કયા જિલ્લામાં આવેલા છે તો મહીસાગરમાં આવેલા છે રાજસ્થાનમાં મહી નદી ઉપર કયો બંધ બાંધવામાં આવ્યો છે તો જમણલાલ બજાજ બંધ બાંધવામાં આવ્યો છે આઈ થિંક ચીફ ઓફિસર માં આ પ્રશ્ન પૂછાણો હતો પણ જીપીએસસી માં રાસકાવિયર પરિયોજના કઈ નદી પર છે તો કે મહી નદી ઉપર છે રાસકાવિયર પરિયોજના ઉદ્ગમ સ્થાન જણાવો તો કે ભાઈ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી આ નદી છે એ ઉદ્ભવે છે છે નદી કઈ મળે તો કે ભાઈ વાત્રક નદી ને મળે છે બરોબર એટલે એનું પાણી ભેગું થઈ અને છેલ્લે સાબરમતીને મળવાનું છે મેસો નદી ઉપર શ્યામ સરોવર બંધ બાંધવામાં આવ્યો છે તે ક્યાં જિલ્લામાં આવેલો છે તો શ્યામ સરોવર આપણે બધાને ખબર છે અરવલ્લી ખાતે બરોબર ગદાધરપુરી વાત્રક નદીનું પ્રાચીન નામ તો કે વાત્ર હતું મોમદશાહ બેગડા મહેમદાબાદ કઈ કિનારે છે તો વાત્રક નદીને કિનારે આવેલું છે વાત્રક નદીની સહાયક નદી હોય તો માજમ છે એ વાત્રક નદીની સહાયક છે અને આ માઝમને કિનારે આપણું મોડાસુ આવેલું છે વાત્રક નદી ઉપર બાંધવામાં આવેલા વાત્રક ડેમ કયા જિલ્લામાં આવેલો છે તો કે ભાઈ અરવલ્લી જિલ્લામાં આવેલો છે આ વાત્રક નદી ઉપર ઝાંઝરીનો ડેમ આવેલો છે આ યાદ રાખજો બરોબર આ પૂછાય એવો પ્રશ્ન છે શેઢી નદીનું ઉદ્ગમ સ્થાન બરોબર કે ધામોદ અને વરધારીની ટેકરીઓમાંથી ધામોદ અને વરધારીની ટેકરીઓમાંથી આ શેર નદી છે બરોબર એનું ઉદ્ભવ સ્થાન છે નડિયાદ કઈ નદી ને કિનારે છે તો કે ભાઈ શેઢી નદી ને કિનારે છે આપણા હિન્દુ ચાચા સરદાર વલ્લભભાઈ પટેલ ગોવર્ધન રામ ત્રિપાઠી સારા સારા વિભૂતિનો જન્મ થયો છે બરોબર એટલે આ નડિયાદ તો બહુ પ્રખ્યાત છે વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન તો કે ભાઈ પાવાગઢના ડુંગર માંથી નીકળે છે મગરોની સંખ્યાને કારણે કઈ નદીને લિમ્પોપોપ ઓફ ગુજરાત તરીકે ઓળખવામાં આવે છે તો વિશ્વામિત્રી નદીની સહાયક નદી કઈ છે તો ઢાઢર નદી છે એ વિશ્વામિત્રીની સહાયક છે કઈ જગ્યાએ ઢાઢર નદી વિશ્વામિત્રી નદીને મળી જાય છે તો કરજણ ખાતે આ ઢાઢર અને વિશ્વામિત્રી નદી છે એ બંને મળી જાય છે નર્મદા નદીની સહાયક કઈ છે તો ઓરસંગ છે એ નર્મદા નદીની સહાયક છે પણ પ્રશ્ન હવે ટ્વિસ્ટેડ જ પૂછે જો કેવો કે જેતપુર પાવી અને સંખેડા કઈ નદી કિનારે આવેલા છે તો જેતપુર પાવી અને સંખેડા આપણે બધાને ખબર છોટા ઉદયપુર માં આવે હવે બધા તાલુકા ઓળખી નાખ્યા છે તો આપણે સીધું મગજમાં એવી લાઈટ થાય કે નર્મદા હોવી જોઈએ કારણ કે છોટા ઉદયપુર માંથી નર્મદા આવે છે બરોબર એવું લાગે ને આપણે નર્મદા લખી નાખો ને ખોટું પડે જવાબ આવે ઓરસા બરોબર એટલે સ્માર્ટ વર્ક કરવા જવાનું બરોબર મજૂરી નહીં કરવાની મોડાસા કઈ નદી ને કિનારે આવેલું છે તો આવે માધ્યમ નદી ને કિનારે આવેલું છે અને માધ્યમ છે મોડાસાધ્યમ નદી ને કિનારે આવેલું છે હવે દક્ષિણ ભારતનું નદી તંત્ર આવે છે બરોબર તો નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન તો કે ભાઈ અમરકંટક કંટક ખાતેથી આ નર્મદા નદી છે એ ઉદ્ભવે છે બરોબર ખરેખર દક્ષિણ ભારત નહીં હોય દક્ષિણ ગુજરાત છે શું હશે દક્ષિણ ગુજરાત ગુજરાતમાં નર્મદા નદીની કુલ લંબાઈ તો કે એકસો ને સાહીઠ છે મહી નદીની એકસો એસી હતી બરોબર મહી નદીની એકસો એસી હતી પણ ગુજરાતની અંદર એટલે નર્મદા કરતા મહી નદી છે એ મોટ લંબાઈમાં વધારે છે ગુજરાતમાં એનો પ્રવાહ કઈ નદી ને ગુજરાતની જીવાદોરી કહેવાય તો કે ભાઈ આપડી નર્મદે બરોબર નમામી દેવી નર્મદે ત્વ્યભાદ પંકજ માહુ શંકરાચાર્ય કીધું નર્મદા અષ્ટક નામનું પુસ્તક એમને લખ્યું હતું ગુજરાતમાં નર્મદાનો પ્રવેશ કઈ જગ્યાએ થાય તો હાંફેશ્વર નામના સ્થળેથી બરાબર છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં હાંફેશ્વર નામના સ્થળેથી થાય છે નર્મદા નદી ઉપર આવેલ તીર્થ કયા જિલ્લામાં આવેલું છે તો કે ભાઈ ભરૂચ ખાતે આવેલું છે આ શુકલ તીર્થ અને આ વારંવાર સારું પૂછાય છે બરાબર ભલે સહેલું છે પણ પૂછાય છે આલિયા બેટ કઈ નદી ઉપર આવેલ છે તો નર્મદા નદી પર આવેલું છે આલિયા બેટ આલિયા ભટ્ટની બરાબર આલિયા ભટ્ટ બહુ બહુ સ્વીટ છે બરોબર એકદમ પાતરી પાતરી બહુ મસ્ત નર્મદા નદીને કેટલા રાજ્ય સાથે સંબંધ છે તો ચાર રાજ્યો સાથે સંબંધ છે નમામી દેવી નર્મદે ત્વદીય પાદ પંકજમ આ સ્તુતિ ની રચના કોને કરી હતી તો આદિ શંકરાચાર્ય દ્વારા થઈ હતી પન્નાનો ધોધ કપિલ ધારા ધોધ ધુઆધાર ધોધ અને દૂધ ધારા ધોધ કઈ નદી ઉપર છે તો આ બધા નર્મદા નદી ઉપર છે બરોબર અને આ બધા મધ્યપ્રદેશમાં છે નર્મદા નદી ઉપર આવેલો ગોલ્ડન બ્રિજ ક્યાં જિલ્લામાં છે તો ભરૂચ જિલ્લામાં આવેલો છે ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ જેને આપણે નર્મદા મૈયા બ્રિજ કહીએ છીએ કયા જિલ્લામાં આવેલો છે તો ભરૂચમાં આવેલો છે પણ હવે આ સૌથી લાંબો રહ્યો નથી કારણ કે હવે આપણે દ્વારકામાં સિગ્નેચર બની રહ્યો છે બરાબર પણ હવે પણ આ નર્મદા મૈયા બ્રિજ પૂછ્યું છે આ નર્મદા મૈયા બ્રિજનું નામકરણ કરી અને સરદાર બ્રિજ પણ નામ આપવામાં આવ્યું છે લોક દાદી પૂછાય તો યાદ રાખજો જવાબ આ લખવાનો ગંગા નદી પછી ભારતની સૌથી પવિત્ર નદી કોને માનવામાં આવે છે તો नर्मदाને માનવામાં આવે છે પુરાણ પ્રસિદ્ધ નદી છે પરિક્રમા नर्मदा મૈયાની આ પુસ્તક કોણે લખ્યું તો અમૃતલાલ વેગડે લખ્યું છે ચાંદો કર્નાડી માલસર નારેશ્વર શુકલતીત કઈ નદીના કિનારે છે તો नर्मदा નદીને કિનારે આવેલા કઈ માછલી ઈંડા મૂકવા નર્મદા નદીમાં આવે છે તો હિલસા માછલી આ જીપીએસસી નો પ્રશ્ન છે બરાબર પણ તમને આમાં મળી રહે એટલે આવી ગયો નર્મદા નદીમાં જોવા મળતી માછલી કઈ છે તો સ્પાઇન હિલ નામની માછલી આ જીપીએસસી પૂછાયેલો પ્રશ્ન છે ચિમનભાઈ પટેલની સમાધિ નર્મદા ઘાટ ક્યાં આવેલ છે તો ગાંધીનગર ખાતે આવેલ છે અમુક તો નર્મદા જોવે એટલે આમ નર્મદા જિલ્લામાં વયા છે તો ધ્યાન રાખજો બાપુ કર વાંધો પડી જાય નર્મદા બચ્ચાઓ આંદોલન કોને શરૂ કર્યું હતું તો મેઘા પાત કરે શરૂ કર્યું હતું નર્મદા અને મહી નદીના પાણી પરિયેજ તળાવમાં ભેગું થાય તો આ પરિયો પરિયજ તળાવ છે એ ક્યાં આવેલું છે બરોબર ઇન શોર્ટ પૂછવા એટલું જ માગે છે કે પરિયજ તળાવ ક્યાં આવેલું છે તો કે ભાઈ આ આવેલું છે ખેડામાં ક્યાં આવેલું છે ખેડામાં અને આ પરિયજ તળાવનો જ ઉપયોગ કરી અને સૌની યોજના છે એનું પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ પહોંચવામાં છે એ આ તળાવ બહુ મદદરૂપ થયું છે ભાડભૂત પરિયોજના નર્મદા નદી પર છે જિલ્લામાં તો તો કે પરિયોજના ખાતે ખાતે દર વર્ષે મેળો ભરાય છે યાદ રાખવાનું જીતગઢ યોજના કઈ નદી પર છે તો આ થોડુંક નવું હશે તમારા માટે નર્મદા મૈયા બ્રિજ ક્યાં નેશનલ હાઈવે પર આવેલો છે તો નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલો છે આપણે જે કેબલ બ્રિજ કીધો ને નર્મદા મૈયા બ્રિજ બરોબર એ નેશનલ હાઈવે નંબર આઠ ને આવે છે

ગુજરાતની અંદર એક મહાન ડેમો હોવો જોઈએ ખરેખર તો એને ભારતના પરિપ્રેક્ષમાં કીધું હતું પણ એનો લાભ ગુજરાતને અઢળક મળેલો છે ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે નર્મદાના પાણીના વહેંચણીના વિવાદનું નિરાકરણ લાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી તો એ સમિતિનું નામ જણાવો તો ખોસલા સમિતિ વર્ષ હતું ઓગણીસો ને ચોસઠ બરાબર તો વર્ષ પણ યાદ રાખજો જીપીએસસીમાં આવી ગયું છે નર્મદા વોટર ડિસ્પ્યુટ ની રચના ક્યારે થઈ તો નાઇન્ટીન સિક્સટી નાઇન ઓગણીસો ને માં નર્મદા જળ tribunal ની રચના થઈ ગુજરાત સરકારે નર્મદા યોજનાના અમલીકરણ માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ ની સ્થાપના ક્યારે કરી તો ઓગણીસો ને માં થઈ ભારતની સૌથી મોટી એસ્ચુરી નદી તો કે ભાઈ આ નર્મદા સૌથી મોટી એસ્ચુરી છે જે મુખ ત્રિકોણ ન બનાવતી હોય નર્મદાના ઘસારણ દ્વારા બનેલા પથ્થરોને કયા નામે ઓળખવામાં આવે છે હવે મિત્રો આમાં ગમે એમ હોય હવે આ આવું કે છે કે આ પથ્થરોને બનાસના નામે ઓળખવામાં આવે છે આ એક માં મેં જોયેલું છે બરોબર અને એ લોકો આ જ જવાબ વેલી રાખ્યો છે પણ આ કાંઈ સમજાતું નથી બરોબર પણ એ જ જવાબ આવે છે તો આપણે એ લખી નાખો ખરેખર તો આપણે એમ થાય કે આમાં કઈક ટાઈપિંગ મિસ્ટેક કઈ છે બરાબર પણ મેં પૂછાયેલા માં મેં આ જોયું જીપીએસસીમાં અને બનાસ લખ્યું છે એટલે આપણે એમને યાદ જ રાખવાનું બરાબર એટલે યાદ રાખજો નર્મદાના જે પટમાંથી જે ઘસારણ પામેલા પથ્થરો મળે એનું નામ બનાસ છે બરોબર આપને બનાસ નદી લાગે આપને એવું લાગે કે આમાં કંઈક ભૂલ છે પણ ખરેખર ભૂલ નથી એવું જ છે કઈ નર્મદા નદી ઉપર આવેલ દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ કયા જિલ્લામાં છે તો મેહોણામાં છે સરદાર સરોવર યોજનામાંથી સૌથી વધુ પાણી મેળવતું રાજ્ય કયું છે તો મધ્યપ્રદેશ છે મધ્યપ્રદેશનું કયું શહેર નર્મદા નદીને કિનારે છે તો જબલપુર છે એ નર્મદા નદીને કિનારે છે નર્મદા નદીની સહાયક તો કે કરજણ છે ઓર ઓરસંગ છે અને તવા નદી બરોબર મુખ્ય મુખ્ય નદીઓની વાત કરેલી છે તાપી નદી નું પ્રાચીન નામ તો કે સૂર્ય પુત્રી અથવા તાપ્તી ના નામે આપણે એને ઓળખીએ છીએ માંડવી સુરત અને નિજર આ કઈ નદી ને કિનારે આવેલા છે તો તાપી નદી ને કિનારે આવેલા છે ગુજરાત માં તાપી ની લંબાઈ તો જો સૌથી વધારે છે બરોબર દક્ષિણ ની અંદર વાત કરો તો સૌથી વધારે આપણે नर्मदा ની 160 હતી બરોબર મહી ની કેટલી હતી એકસો 180 હતી સૌથી લાંબી તો આપણી સાબરમતી ત્રણસો ને એકવીસ બરોબર એટલે ક્રમ મુજબ જો તમે જાવ ને તો ત્રણસો એકવીસ માં સૌ પ્રથમ ઈ નદી આવશે પહેલા ક્રમે ઈ આવશે પછી બીજા ક્રમે આ આવશે બરોબર આપણી તાપી પછી ત્રીજા ક્રમે આવશે મહી અને ચોથા ક્રમે આવશે નર્મદા તો ક્યારેક ક્રમમાં ગોઠવવાનું કહી દેશે તાપી નદીનું ઉદ્ગમ સ્થાન બરોબર તો આહો પ્રશ્ન આ થોડો ખોટો પ્રશ્ન કહેવાય બરોબર તાપી નદીનો ગુજરાતમાં પ્રવેશ સ્થાન કયું છે તો હરણફાળ નામના સ્થળેથી પ્રવેશ કરે છે ભારતની એકમાત્ર નદી જણાવો જેનો જન્મદિવસ ઉજવાય તો એ તાપી નદી છે ભારતની એવી નદી કે હોંગકોંગ અને હોલેન્ડ બરોબર આ દેશની અંદર તાપીના નામે બીજી અહીંયા નદીઓ છે બરોબર કે આના જેવું જ મળતું નામ અહીંયા છે મગદલ્લા કઈ નદીના મુખ પાસે આવેલું છે તો તાપી નદીના મુખ પાસે આવેલું છે આ મગદલ્લા સુવાલીની ટેકરીઓ માટે જાણીતી નદી એટલે આપણી તાપી તાપી નદી ઉપર આવેલી ઉકાઈ સિંચાઈ યોજનાની મંજૂરી તો કે ભાઈ નાઇન્ટીન ફિફ્ટી નાઇનમાં આપવામાં આવી હતી તાપી નદી ઉપર આવેલ કાંકરાપાર સિંચાઈ યોજનાની ક્યારે પૂર્ણ થઈ તો કે ભાઈ આ યોજના છે એ પૂર્ણ ઓગણીસો ને માં દેશના પ્રથમ સ્માર્ટ વિલેજ નો એવોર્ડ કયા ગામને મળ્યો છે તો પીપરિયા ગામને આપવામાં આવેલો છે રાજપીપળાની ટેકરીઓમાંથી કઈ નદી નીકળે તો કિમ નદી નીકળે કિમ કિમ નદી નીકળે કઈ નદી નર્મદા અને તાપીની વચ્ચે વહન કરે છે તો કિમ નદી છે એ નર્મદા અને તાપીની વચ્ચે વહે છે કિમ નદી ને કિનારે ક્યાં શહેર આવેલા છે તો માંગરોળ અને ઉમરપાડા બરોબર આવેલા છે પૂર્ણા નદીનું ઉદગમ સ્થાન તો પીપલ નેશના ડુંગરમાંથી નીકળે છે મહુવા નવસારી જલાલપુર કઈ નદી ને કિનારે છે તો પૂર્ણા નદી ને કિનારે આવેલ છે આ મહુવા છે એ ક્યુ છે બરોબર આ મહુવા આપણું ભાવનગર વાળું મહુવા નથી આ સુરત વાળું મહુવા છે બરાબર યાદ રાખજો આ મહુવા સુરત વાળું છે ભાવનગર વાળું મહુવા નથી બરાબર વળી પાછા એમ કે સાહેબ ને ભૂલ લાગે પેલા ભૂલ નથી બાપા જોજો મારી લાજ રાખજો ભારતનું પ્રથમ ધુમાડા મુક્ત ગામ કયું છે ધુમાડા યુક્ત થોડું હોય ધુમાડા મુક્ત હોય બરોબર તો નવસારી જિલ્લાનું ગણદેવા ગામ છે ધુમાડા મુક્ત છે અંબિકા નદીની સહાયક તો કે કાવેરી અને ખરેરા નદી છે એ અંબિકા નદીની સહાયક છે

કઈ નદી પારડી તાલુકાને વલસાડથી અલગ પાડે છે તો પાર નદી છે એ અલગ પાડે છે. વલસાડમાં આવેલું અતુલનું કારખાનું કઈ નદીને કિનારે છે તો પાર નદીને કિનારે આવેલું છે. કાલુ નામની માછલી કઈ નદીમાં જોવા મળે તો કોલક નદીમાં જોવા મળે છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? બરોબર તો દમણગંગા ખોટું પડે. દક્ષિણ ગુજરાતની છેલ્લી સૌથી મોટી નદી કઈ છે બરોબર કે દક્ષિણ ગુજરાતમાં છેલ્લે આવતી હોય અને મોટી હોય એવી નદી તો જવાબ આવશે દમણ ગંગા એટલે પ્રશ્નમાં થોડોક ટ્વિસ્ટ છે દમણ ગંગાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો ગોહડા પુરીના નામે ઓળખવામાં આવે છે પાણીપુરીને એવો ઘોડાપુરી પછી દમણ ગંગાનું ઉદ્ગમ સ્થાન કયું છે તો સહ્યાદ્રી પર્વત માળા ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદનું કાર્ય કરતી નદી એટલે દમણ ગંગા વાપી દમણ અને સેલવાસ કઈ નદીને કિનારે છે તો દમણ ગંગા નદીને કિનારે છે હવે આવી સૌરાષ્ટ્રની નદીઓ તો સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ તો કે seventy one સૌરાષ્ટ્રની નદીઓની જળ પરિવહનની સંરચના તો કે ત્રિજ્યાકાર છે માલધારીઓની માતા તરીકે તો કે આપણે મચ્છુ નદીને ઓળખીએ છીએ મચ્છુ નદીનું ઉદ્ગમ સ્થાન તો કે આણંદપુર પાસેથી આ નદી નીકળે છે બરોબર જસદણ તાલુકો અને જિલ્લો માં જો રાજકોટ મચ્છુ હોનારત નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં થયું ત્યારે મુખ્યમંત્રી કોણ હતા તો બાપભાઈ જસભાઈ પટેલ હતા આજી નદીનું ઉદ્ગમ સ્થાન તો કે ભાઈ આ તો મારા રાજકોટમાંથી નીકળે બરાબર તો રાજકોટ પાસેના સરધારના ડુંગરમાંથી આ આજી નીકળે અને આખું રાજકોટ રાજી ત્યાંથી નીકળે આજી અને રાજકોટ આખું રાજી સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ સ્થળ ટંકારા કઈ નદીને કિનારે છે તો ડેમી નદીને કિનારે આવેલું છે રાજકોટ જિલ્લો કઈ નદીને કિનારે તો આજી નદીને કિનારે આવેલો છે કચ્છના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી એ મારી આજી નદી છે કચ્છના અખાતનું છે નાગમતી નદી કયા જિલ્લામાં ઉદ્ભવે છે તો જામનગરની માલપા નાગમતી નદી ઉપર કયો બંધ છે તો રણજીત સાગર ડેમ કયો છે રણજીત સાગર ડેમ રોજીબેટ ક્યાં આવેલો છે તો જામનગરમાં આવેલો છે નાગમતી અને સાસોય નદીના મુખ વચ્ચે કયો ટાપુ આવેલો છે તો પિરોટન ટાપુ આવેલો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કઈ નદી વહે તો ઘી નદી વહે છે ઘી નદીના કિનારે કયું શહેર આવેલું છે તો ખંભાળિયા બરોબર અને ખંભાળીયાનું ઘી પ્રખ્યાત છે સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓમાં તો કે મચ્છુ બ્રાહ્મણી અને ફલકુ નું નામ લેવામાં આવે છે બરોબર બનાસ સરસ્વતી રૂપેણ અને મચ્છુ બ્રાહ્મણી અને ફલકુ આ છ તૈયાર જ રાખવાની બ્રાહ્મણી નદી ક્યાં જિલ્લામાંથી ઉદભવે તો સુરેન્દ્રનગર માંથી ઉદભવે છે કોળીનાર કઈ નદીને કિનારે છે તો સિંગવડો નદીને કિનારે બરોબર પછી સુખભાદર નદીનું ઉદ્ગમ સ્થાન તો કે ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના માંડવની ટેકરીઓમાંથી આ સુખભાદર નદી છે એ ઉદ્ભવે છે સુખભાદર નદી ને કિનારે કયા શહેર વસેલા છે તો કે રાણપુર અને ધંધુકા બરોબર રાણપુર અને ધંધુકા છે એ વસેલા છે વઢવાણ ભોગાવો નદી ઉપર આવેલી ધોળી ધજા ડેમ બરોબર કયા જિલ્લામાં છે તો ધોળી જરા સુરેન્દ્રનગર જિલ્લામાં છે બરાબર અમુકમાં એવું કહેવામાં આવે છે કે સુખભાદર નદી છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં અમુકમાં એમ કહે છે કે ભાઈ જસદણ તાલુકામાંથી બરાબર એટલે રાજકોટના જસદણ તાલુકાની માંડવની ટેકરીઓમાંથી જ નીકળે બરાબર પણ આપણે એવી રીતે યાદ રાખવાનું માંડવની ટેકરીઓ જ્યારે શબ્દ આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો વધુ લાગે બરાબર પણ ઓપ્શન પ્રમાણે હાલવાનું બરાબર એટલે સુખભાદર નદીનું ઉદ્ગમ સ્થાન કદાચ સુરેન્દ્રનગર નો લખ્યું હોય સુરેન્દ્રનગર જિલ્લાના માંડવની ટેકરીઓ ન લખ્યું હોય અને જસદણ તાલુકો લખ્યો હોય બરોબર તો પણ એમાં ખોટું ન પડે પણ સુરેન્દ્રનગર હોય ત્યારે પહેલા સુરેન્દ્રનગર ઓળખવામાં આવેલા મળે છે તો સાબરમતી નદી ને મળે છે ઘેલા સોમનાથ કઈ નદી ને કિનારે આવેલું છે તો ઘેલો નદી ને કિનારે આ ઘેલો નદી ને સ્વામિનારાયણ ભગવાને ઉન્મત ગંગા એવું નામ આપ્યું હતું બોટાદ જિલ્લાનું ગઢડા કઈ નદીને કિનારે છે તો ઘેલો નદીને ને કિનારે સંતમાંડવ્ય મુનિના તપ ને કારણે ઘેલો નદી નાનો ઓળખાય ઉન્મત ગંગાના નામે ઓળખાય છે મેત્રકોની રાજધાની અવલભી કઈ નદીના કિનારે આવેલ છે તો ઘેલો નદીને કિનારે કાળુભાર નદીનું ઉદભવ સ્થાન તો કે ભાઈ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સમઢિયાળા પાસેથી આ રાયપુરના ડુંગરમાંથી આ કાળુભાર નદી નીકળે છે રંગોળા નદી ઉપર કયો બંધ છે તો સાગર ડેમ આવેલો છે ઘેલો અને કાળુભાર વચ્ચે કયું શહેર આવેલું છે તો ઉમરાળા શહેર છે એ આવેલું છે ખંભાતના અખાતને મળતી હોય તેવી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી એટલે આપણી શેત્રુંજી નદી જૈન ધર્મના પ્રથમ તીર્થંકાર ઋષભદેવ નું સ્થાનક હસ્તગીરી કઈ નદીના કિનારે છે તો શેત્રુંજી નદીના કિનારે છે આ હસ્તગીરી એટલે આપણું પાલિતાણા શેત્રુંજી નદી ઉપર આવેલ ખોડિયાર બંધ ક્યાં આવેલો છે તો કે ધારી અમરેલી ખાતે આવેલો છે બળવંતરાય મહેતાના કાર્યકાળ દરમિયાન પૂર્ણ થયું હતું બરોબર ચાલુ એમને જ કહ્યું પૂરું એને જ કહ્યું સૌરાષ્ટ્રની ગંગા સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી એટલે ભાદર પોર ભાદરનું અંતિમ સ્થાન જણાવો તો કે ભાઈ પોરબંદર જિલ્લાના નવી બંદર પાસે અરબ સાગરમાં ભાદર નદી પૂર્ણ થાય છે. પછી અરબ સાગરમાં મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી પૂછાય તો જવાબ આવશે ભાદર. ભાદર નદીને કિનારે આવેલા શહેરો જણાવો. આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ બને છે. મારા મત મુજબ હવે આવનાર સમયમાં એવો પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી ક્યુ સ્થળ ભાદર નદીને કિનારે આવેલું નથી. બરોબર? તો જસતણ છે, આટકોટ છે, નવાગઢ, જેતપુર, કુતિયાણા, ઉપલેટા, ગણોત અને નવી બંદર. આટલા શહેરો છે એ ભાદર નદી ની કિનારે આવેલા છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણેશન યોજના સૌની યોજનાનો પ્રારંભ તો કે ભાઈ જામનગર જિલ્લામાં થયો હતો સૌની યોજનાની ચાર લિંક બરોબર આ પૂછાણી તીપીએ ની અંદર તો પેલી લિંક છે એ મોરબી જિલ્લાના મચ્છુ બે ડેમથી જામનગરના સાની ડેમ લગી છે સાની છે સન્ની નથી બરોબર પછી લિંક ટુ છે એ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો બે ડેમથી અમરેલી જિલ્લાના રાયડી ડેમ સુધી છે બરોબર આ રાયડી ડેમ એકવાર પૂછાઈ ગયો છે બરાબર કે આ રાયડી ડેમ તો કે ભાઈ અમરેલી જિલ્લામાં આવેલો છે પછી વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમથી રાજકોટ જિલ્લાના વેણું એક ડેમ સુધી લિંક ત્રણ છે અને લિંક ચાર છે એ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવોની બીજીથી એટલે લીમડી ભોગાવો ડેમ બે છે ત્યાંથી લઈ અને જુનાગઢની હિરણ બે ડેમ છે ત્યાં સુધી જોડાણ કરેલું છે તો ચારે ચાર લિંક યાદ રાખજો વડાપ્રધાન મોદીએ કયા વર્ષ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે તો બે હજાર બાવીસ જેમાં બગડા ઝાઝા આવે એ બરાબર પછી બે પછી બાવીસો બાવીસ નહીં કહેવાનું કે એમાં વધારે બગડા આવે એવું નહીં કહેવાનું બે હજાર બાવીસમાં બમણી કરશે બાવીસો બાવીસમાં કદાચ એ હોય કે ન હોય ને આપણે હોય કે ન હોય ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો તો માજો કચ્છ કચ્છની સૌથી મોટી અને લાંબી નદી તો કે ખારી કઈ છે ખારી એના ઉપર આપણે રુદ્રમાતા ડેમ બનાવેલો છે ખારી નદી ક્યાંથી ઉદ્ભવે તો કભાઈ ચાળવાના ડુંગરમાંથી આ નદી છે એ ઉદ્ભવે છે કચ્છનો સૌથી મોટો ડેમ તો રુદ્રમાતા બાંધ માં માંડવી બંદર કઈ નદીના કિનારે આવેલું છે તો રૂકમાવતી નદીને કિનારે આવેલું છે ધોળાવીરા કઈ નદીને કિનારે તો લૂણી નદીને કિનારે આવેલું છે દેશળ પર કઈ નદીને કિનારે તો મોરઈ નદીને કિનારે આવેલું છે પૂર્વથી પશ્ચિમ બાજુએ વહેતી ભારતની સૌથી મોટી નદી તો એમાં આવે છે નર્મદા બરાબર પૂર્વથી પશ્ચિમ વહેતી જગત મંદિર દ્વારકા કઈ નદીને કિનારે આવેલું છે તો આ જગત મંદિર દ્વારકા છે એ ગોમતી નદીને કિનારે આવેલું છે આપણે ગોમતી ઘાટ આવેલો છે ને આપણે બધા ગોમતી ઘાટ દ્વારકા જાય એટલે ગોમતી ઘાટના દર્શન કરીએ બરોબર તો મિત્રો આ ઓલ ઇન વન ક્લાસ થ્રી ની આજની આ ટેસ્ટ છે અને આપણે અહીં રાખીએ છીએ જો નવા હોય તો લાયક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે મળશું નેક્સ્ટ પાર્ટ સાથે ત્યાં સુધી સ્ટે હેપી જય હિન્દ જય ભારત બાય બાય